हेलो एवरीवन, आई होप यू आर फिट एंड फाइन। ग्रेड फोर सब्जेक्ट गुजराती, कविता नंबर 7 आंपण होय। स्टूडेंट्स, आना पहला मैं तुमने लोगों ने आ कविता समझावी थी और आ कविता ड्राइंग द्वारा मैं तुमने लोगों ने समझावी थी और ए कविता में तुमने लोगों ने खबर पण पड़ी गई हसे। स्टूडेंट्स, आज हूं तुमने ए कविता ना तुमने थोड़ी एक्सरसाइज छे ए एक्सरसाइज समझावानो छु। थोड़ा क्वेश्चन आंसर से ये क्वेश्चन आंसर आज हूँ तुमने समझावानो छु। तो आज क्वेश्चन आंसर छे, नीचे आपेला प्रश्न उत्तर लखो, यानी कि क्वेश्चन छे एना आंसर लखवाना छे। अहीं ऑलरेडी मैं क्वेश्चन लखेला छे अने जे नीचे जगह लिखेल छे त्यां तमारे आपणे आज हूँ तमने लोकोने आंसर लखीने समझावानो छु। तो नंबर फर्स्ट छे, सबसे पहला चार चार क्वेश्चन छे, ये क्वेश्चन हूं रीड करू छु। नंबर 1, डोसानी दाढ़ी केटला फूटनी छे? डोसानी चोटली केटला फूटनी छे? डोसो साना ऊपर बैठो छे, डोसाए माथा ऊपर शू मूक्यू छे? तो स्टूडेंट्स, सबसे पहला नंबर 1, डोसानी दाढ़ी केटला फूटनी छे? तो स्टूडेंट्स, आनो जवाब छे डोसानी दाढ़ी दौड़ फूटनी छे। डोसा जी छे एनी दाढ़ी केटला फूटनी छे? दौड़ फूटनी, देखो दौड़ फूटनी दाढ़ी छे। डोसानी चोटली केटला फूटनी छे? तो आनो आंसर छे डोसानी चोटली चोटली 4 फूटनी छे। केटला फूटनी? ओके, डोसानी चोटली केटला फूटनी छे? तो डोसानी चोटली 4 फूटनी छे। डोसो शाना ऊपर बैठो छे? तो स्टूडेंट्स, डोसो गद्दा मींस डोंकी, गद्दा ऊपर बैठो छे। डोसाए माथा ऊपर शू मूक्यू छे? डोसाए माथा ऊपर पोटली, शू मूक्यू छे? पोटली मूकी छे। तो स्टूडेंट्स, अहीं तमे लोको जोई शको छो के डोसानी दाढ़ी केटला फूटनी छे? तो डोसानी दाढ़ी 1.5 फूटनी छे। डोसानी चोटली केटला फूटनी छे? तो डोसानी चोटली 4 फूटनी छे। डोसो साना ऊपर बैठो छे? डोसो गद्दा ऊपर बैठो छे। डोसाए माथा ऊपर शू मूक्यू छे? तो डोसाए माथा ऊपर पोटली मूकी छे। चोटली ना झूला मां कौन गीत गाए छे? झूलो मींस हिंचको। तो आ चोटली छे, ए चोटली ना पर कौन झूलो गाए छे? झूलो એટલે કે હિંચકો। चोटली ना झूला मां पंखी गीतो गाए छे। कौन गाए छे? पंखी गीतो गाए छे। गद्दानी पूछड़ी केवी छे? गद्दानी पूछड़ी, गद्दानी पूछड़ी केवी छे स्टूडेंट? ओके, तो गद्दानी पूछड़ी लांबी छे। तो आजे चोटलीना झूलामां कोण गीतो गाय छे? चोटलीना झूलामां पंखी गीतो गाय छे। गद्दानी पूछड़ी केवी छे? तो गद्दानी पूछड़ी लांबी छे। तो स्टूडेंट्स, આ 6 ક્વેશ્ચન થઈ ગયા, ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફાઇવ અને 6, આ 66 ક્વેશ્ચન તમને લોકોને બોર્ડ પર કરીને સમજાવે છે। નેક્સ્ટ એક એક્સરસાઇઝ છે, એ એક્સરસાઇઝ છે કે ગીતને આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો, એવું તમને સમજાવું છું। ઓકે સ્ટુડન્ટ, ન્યુ એક્સરસાઇઝમાં લખેલું છે ગીતના આધારે, ગીત એટલે કે કવિતા, ગીતના આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો। સ્ટુડન્ટ, આ એક બોક્સ બનાવ્યું છે, આ એક શું છે? બોક્સ છે સ્ટુડન્ટ,
અને એ બોક્સમાં આન્સર છે આ ક્વેશ્ચન છે તો ગીતના આધારે જે મેં તમને કવિતા સમજાવી હતી એ કવિતાના આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ સાચો વિકલ્પ એટલે કે જે સાચો આન્સર હોય વિકલ્પ મીન્સ આન્સર તો એ તમારે શોધીને લખવાનો છે તો આમાં નંબર 1 કયો છે ગદ્દો જાય સેકન્ડ ગદ્દો થાય ગદ્દો મીન્સ ડોન્કી થર્ડ ચોટલી ઉડે ફોર દાટી ઉડે ફાઈવ પૂંછડી ધ્રુજે તો સ્ટુડન્ટ ગીતના આધારે આ આન્સર આપેલા છે તો કયા કયા આન્સર છે તો ચલો હવે આપણે મેચિંગ કરીએ આના અંદર ફર્સ્ટ નંબર આપેલો છે કે ગદ્દો જાય તો ગદ્દો કેવો રીતે જાય છે તો અહીંયા ગદ્દો છે ઠસ ઠસ જાય ઓકે સ્ટુડન્ટ કયું આપી છે ગદ્દો ઠસ ઠસ જાય તો અહીંયા તમારે લોકોને આન્સર લખવો હોય તો લખી શકો છો ઠસ ઠસ ખબર પડી ગઈ સ્ટુડન્ટ્સ આન્સર ન લખવો હોય તો તમે આમ મેચિંગ પણ કરી શકો છો સેકન્ડ નંબર ગદ્દો શું લખેલું છે ગદ્દો થાય તો ગદ્દો કેવી રીતે થાય છે એનો અવાજ કેવો આવે છે ફસ ફસ એનો અવાજ કેવો આવે છે જ્યારે ડોંકી એટલે કે ગદડો ચાલતો હોય છે એ ગદ્દો ચાલતા ચાલતા એનો અવાજ કેવો આવે છે ફસ ફસ કેવો અવાજ આવે છે ફસ ફસ તો સ્ટુડન્ટ આ પ્રમાણે મેં લખ્યું તેવું તમે અહીંયા લખી શકો છો થર્ડ નંબર આપેલો છે ચોટલી ઉડે તો સ્ટુડન્ટ આના અંદર કયો જવાબ છે ઓકે ચોટલી કેવી રીતે ઉડે છે ફરારર તો અહીંયા લખેલું છે આન્સર ચોટલી કેવી રીતે ઉડે છે ફરારર કરીને ચોટલી ઉડે છે સેકન્ડ દાઢી ઉડે તો સ્ટુડન્ટ આ ડોસો છે એ ડોસાની દાઢી કેવી રીતે ઉડતી હોય છે સરર કેવી ઉડે છે સરળ કરીને એની દાઢી ઉડતી હોય છે પૂંછડી ધ્રુજે ધ્રુજવું એટલે કે વાઇબ્રેટ એને બહુ જ ઠંડી લાગે છે કોને ઠંડી લાગે છે ગદ્દો છે એની પૂંછને બહુ જ ઠંડી લાગે છે તો ઠંડીના કારણે એની પૂંછડી શું થાય છે થરડ ઠસ કરીને ધ્રુજવા લાગી જાય છે સ્ટુડન્ટ આ જ હું ફરી રિપીટ કરું છું ગીતના આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો ફર્સ્ટ નંબરમાં આપેલો છે ગદ્દો જાય ઠસ ઠસ કરીને ગદ્દો જાય છે સેકન્ડ ગદ્દો થાય ફસ ફસ ગદ્દો ફસ ફસ કરીને થાય છે જ્યારે તે ચાલતો હોય છે ગદ્દો તે ફસ ફસ કરીને અવાજ આવે છે ચોટલી ઉડે કોની ચોટલી ઉડે છે ડોસાની ચોટલી ઉડે છે પણ એ ચોટલી કેવી રીતે ઉડે છે ફરેરર ફર એવી રીતે એનો અવાજ આવે છે કોનો અવાજ આવે છે ચોટલીનો ઓકે ચોટલી ઉડે ફરેરર ફર નેક્સ્ટ દાંડી ઉડે ડોસાજી છે એ ડોસાજીની દાંડી કેટલી બધી લાંબી હતી તો એ દાંડી કેવી રીતે દેખો દાંડી ઉડે સરરર દાંડી છે એ દાંડી કેવી રીતે ઉડતી હોય છે હવામાં ઉડતી હોય છે સરળ કરીને અવાજ આવે છે પૂંછડી ધ્રુજે કોની પૂંછડી ધ્રુજે છે ગદ્દાની પૂંછડી ધ્રુજે થર 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 બહુ ટાઢ આમાં એક કયો શબ્દ આપેલો છે ટાઢ ટાઢ એટલે કે ઠંડી ઠંડીમાં જે ગધેડો છે એ ગદ્દાની પૂંછડી બહુ ઠરી ગઈ છે બહુ જ ઠંડી લાગે છે તો એ થર થર કરીને ધ્રુજવા લાગે છે ધ્રુજવું મીન્સ વાઇબ્રેટ બહુ જ ધ્રુજવા લાગે છે તો પૂંછડી ધ્રુજે થર 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 ઓકે સ્ટુડન્ટ તો આ બોક્સના જે શબ્દ છે એ બોક્સના શબ્દ તમારે લોકોને વાંચવાના છે જ્યારે તમે વાંચશો તો એ વખતે જે શબ્દ છે એ શબ્દ કેવો છે કઈથી છે એ તમને ખબર પડી જશે તો દેખો ઓન્લી ફોર બોક્સ ફક્ત બોક્સ વાળો શબ્દ હું વાંચી રહ્યો છું અને એના પછી તમારે પણ વાંચવાના છે ફર્સ્ટ નંબર ફસ ફસ સેકન્ડ સરર સર આના ઉપર અર્ધચંદ્રાકાર છે તો ર એ રીતે અવાજ આવશે સરર સર થરર ઠસ અહીંયા બે શબ્દ જોઈન્ટ આપેલા છે ના બંને શબ્દ સ છે પણ બંને જોઈન્ટ છે તો થરર ઠસ એવી રીતે અવાજ આવી
તો તમારે બોલવાનું છે ઠસ ઠસ અહીંયા પણ ડબલ સ જોઈન્ટ કરેલા છે બોલો તો તમે કઈથી બોલશો ઓકે ઠસ ઠસ એવી રીતે તમે બોલવાનું બંને શબ્દ જોઈન્ટ કરીને બોલવાના છે અહીંયા લાસ્ટ ખબર છે ફરર ફરર તો અહીંયા પણ અર્ધચંદ્રાકાર છે તો ર શબ્દ ઉપર વજન વધારે આવે છે તો બોક્સ વાળા શબ્દ તમારે લોકોને ખાસ વાંચવાના છે વાંચશો તો તમને લોકોને ખબર પડી જશે કે શબ્દ કયા કયા છે તો સ્ટુડન્ટ આમાં ખબર પડી ગઈ ગીતના આધારે બોક્સમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો વિકલ્પ મીન્સ આપણે એમસીક્યુ છે એમસીક્યુ છે આપણે એકદમ સારી રીતે આપણે વાંચવાના છે અને વાંચીને આપણે લોકોને અંડરલાઇન કરવાના છે અંડરલાઇન ન કરો તો અહીંયા મેં લખેલું છે એ પ્રમાણે તમે આન્સર છે આન્સર સામે તમે લોકો લખી શકો છો ઓકે સ્ટુડન્ટ ખબર પડી ગઈ તો આજે મેં તમને લોકોને એક્સરસાઇઝના અંદર ક્વેશ્ચન આન્સર 1-6 ક્વેશ્ચન આન્સર સોલ્વ કરાવ્યા અને એના પછી મેં તમને લોકોને ગીતના આધારે બોક્સમાંથી સાચો ઉત્તર એટલે કે વિકલ્પ છે પસંદ કરીને લખો એ મેં તમને સમજાવ્યા છે તો સ્ટુડન્ટ ખબર પડી ગઈ તમને આમાં ઓકે સ્ટુડન્ટ થેન્ક યુ